हेलो फ्रेंड्स, आज आप स्टार्ट करिए लेक्चर नंबर 12 અને આગળના લેક્ચર માં એમ કે આપણે 13.2 માં ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ જોઈ ગયા હતા. હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 3. જોઈએ શું કહેવામાં આવે છે તો કે ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી છે, તેનો આડ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે જે થર્ડ નંબરનું સૂત્ર જોયું હતું રાઈટ 10માં નંબરના લેક્ચરમાં કે આડ છેદવાળા નળાકારની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ, તો બહારનું અંદરનું પ્લસ પાયાનો क्षेत्रफळ बारनी वक्र सपाटीनुं क्षेत्रफळ अने तेनुं कुल पृष्ठफळ સેન્ટીમીટર
स्क्वायर जो जी 7 गुणिया 77 એટલે 11 થઈ ગયા હવે ખાલી શું કરવાનો 2 ગુણિયા 2 4 4 ગુણિયા 22 એટલે 88 88 ગુણિયા ખાલી કેટલા કરવાના છે 11 બરાબર 88 ગુણિયા 11 સેન્ટીમીટર સ્ક્વેર જોઈ લઈએ આપણે ફટાફટ શું થશે 88 88 પાસે 88 88 8 8 ને 8 ગુણ્યા 16 16 અને 8 થઈ ગયા 9 એટલે 968 સેન્ટીમીટર સ્ક્વેર 968 સેન્ટીમીટર સ્ક્વેર તો આ થઈ ગયું આપણું નળાકારની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું 968 સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે આગળ વધીએ ધીરે ધીરે નેક્સ્ટ ક્વેશ્ચન તમને એમ દીધું છે કે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ તમને મેળવવાનું કીધું છે ચલો ફટાફટ આપણે મેળવી લઈએ નળાકારની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્વેશ્ચન નંબર 2 નળાકારની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓકે એનું ક્ષેત્રફળ સૂત્ર શું છે 2 પાઈ r પરંતુ બહારની ત્રિજ્યા કઈ છે કેપિટલ r માઈ શું કરું 2 પાઈ r h ખાલી ફરક વિદ્યાર્થી મિત્રો શું છે ત્રિજ્યાનો ફરક છે રાઈટ કેમ કે અંદરની કઈ ત્રિજ્યા અલગ છે અને બહારની પણ ત્રિજ્યા અલગ છે કે કેમ ચલો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા કેપિટલ r કેટલો છે 2.2 ગુણ્યા ઊંચાઈ તમારી કેટલી છે 70 મારો આન્સર આવશે સેન્ટીમીટર સ્ક્વેર બોક્સ રાઈટ પછી આને સોલ્વ કરીએ તો થોડુંક આ બધું લખું છું કારણ કે આ પાઠને આપણે જરૂર પડશે એટલા માટે બરોબર અહીંથી ડાયરેક્ટ ક્યાં આવું છું અહીં બરાબર અહીં લખું છું ચલો 2 ના 2 અંક થઈ ગયા જો આ કેટલા થઈ ગયા છે ઉપર 11 ફરી વખત લખી નાખું છું 2 ગુણ્યા આ જો આ કેટલા છે 2.2 છે એટલે 0.2 કરવું હોય તો શું કરી શકું 22 ના છેદમાં 10 લખી શકું અને એને ગુણ્યા કેટલા છે 11 અને મારો આન્સર આવશે સેન્ટીમીટર સ્ક્વેર હવે બધાનો આપણે શું કરી નાખીએ ગુણાકાર માટે નાખીએ 22 2 1 છે અને આ બંનેનો ગુણાકાર કરો દી વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 11 એટલે કેટલા થશે 22 થઈ ગયા એટલે 22 નો ગુણાકાર કેટલી વખત છે 3 વખત છે તો પહેલા 22 નો વર્ગ કરી નાખીએ 2 નો વર્ગ 04 ફરી વખત 2 નો વર્ગ 04 2 ને 2 4 4 ગુણ્યા 8 એટલે 4 8 484 થશે ફરી વખત 2 ને 2 4 4 2 2 4 2 ને 8 0 8 4 8 4 ઓકે હજી આ 22 નો ગુણાકાર કરી નાખીએ તો 2 ને 2 જો 3 વખત કરશું 2 વખત થઈ ગયો બીજી વખત એનો ગુણાકાર કરશું તમે તમારી રીતે પણ ઈઝી સોલ્વ કરી શકો છો 4 2 ને 4 4 2 8 8 2 16 4 2 8 ને 9 અને ફરી વખત 4 2 8 8 2 16 ફરી વખત 8 2 16 ને 9 આ 8 થઈ ગયા આ થઈ ગયા 14 આ થઈ ગયા 16 અને આ થઈ ગયા 10 એટલે કે 10648 સેન્ટીમીટર સ્ક્વેર 10648 સેન્ટીમીટર સ્ક્વેર પણ છેદમાં 10 તો છે સિમ્પલ મીનિંગમાં કેટલા થઈ ગયા 1064.8 સેન્ટીમીટર સ્ક્વેર આ જે છે તમારો શું થઈ ગયો ફાઇનલ આન્સર થઈ ગયો રાઈટ ઓકે તો જો વિદ્યાર્થી મિત્રો તમને બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 1064.8 સેન્ટીમીટર સ્ક્વેર અંદરનું કેટલું મળ્યું 968 સેન્ટીમીટર સ્ક્વેર હવે થર્ડ નંબરનો ક્વેશ્ચન તમને એવો કહેવા માંગે છે કે કુલ તમારે આ જે 8 છેદ વાળો નળાકાર છે કુલ પૃષ્ઠફળ હવે કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું હતું તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને હવે તમને અહીં ખ્યાલ હોવો જોઈએ કે આ જે છે કેટલી વખત રિપીટ થતું હતું 2 વખત મારે ખાલી જોઈએ છે કેટલું એટલું બધું જોતું છું મારે ખાલી રાઈટ એટલે કે આ જે છે 2 વખત રિપીટ થતો હતો તો આને આપણે શું સૂત્ર લખીશું તો કે પાઈ કૌંસમાં r સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર યાદ છે કે નથી યાર જો e યાદ ન હોય તો આ તો તમને યાદ હોવું જ જોઈએ કે આ જે છે આખો કેપિટલ r આ સ્મોલ r એટલે કે પાઈ કેપિટલ r માંથી પાઈ સ્મોલ r આપણે બાદ કર્યો હતો ઇન શોર્ટ તમારી પાસે શું આવ્યું પાઈ કૌંસમાં r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર હજી આપણે લખો એટલે શું થાય r પ્લસ r એન્ડ r માઈનસ r આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું જોઈએ તો જો હવે ફાઇનલી શું કહું છું
પાયાના ક્ષેત્રફળની આપણે જરૂર પડવાની છે તો સૌપ્રથમ પાયાના ક્ષેત્રફળનો તફાવત એટલે કે આ વસ્તુ મેળવી લો પછી આ આ અને આ ત્રણેને એડ કરી દો તો મને શું મળી ગયું કુલ પૃષ્ઠફળ રાઈટ તો થર્ડ નંબરનો ક્વેશ્ચન જે આપણને દીધેલો છે એની પહેલા આપણે શું કરીએ પાયાના ક્ષેત્રફળનો તફાવત મેળવીએ રાઈટ નળાકારના પાયાનો પાયાના ક્ષેત્રફળનો તફાવત બરાબર પાય કેપિટલ આર સ્ક્વેર માઇનસ પાય સ્મોલ આર સ્ક્વેર તો જે આપણે સૂત્રનો કરતા બનાવો એટલે કે પાય કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર આ સૂત્ર તમને યાદ જ છે અથવા જો તમને યાદ હજી ના હોય તો આ રીતના પણ તમે લખતા હતા એક વખત પ્લસ એક વખત માઇનસ રાઈટ હવે આમાં ખાલી સિમ્પલ આપણે શું મૂકવાની છે કિંમત મૂકવાની છે બાકી કંઈ જ કરવાનું નથી ચલો પાઈ ની કિંમત થઈ ગઈ છે 22 ના છેદમાં 7 કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર કેટલો છે 2.2 2.2 વત્તા સ્મોલ આર કેટલો છે 2 સેમ ટુ સેમ કેપિટલ આર માંથી સ્મોલ આર માંથી ના હજી આપણે જોઈએ તો કે આ 22 ના છેદમાં 7 એટલે અને આપણે લખો એટલે શું થઈ જાય 4.2 થઈ જશે કેટલા થઈ જશે 2 ને 2 કેટલા થાય 4 यानी કે 4.2 નામા કરો તો કેટલા થશે 0.2 કારણ કે 2.2 માંથી 2 કેટલા હતા કેટલા હતા 0.2 હજી આને 7 રૂપ આપીએ તો કે 22 ના છેદમાં 7 એને ગુણ્યા 42 ના છેદમાં કેટલા આવશે 10 હજી ઉપર 2 ને ગુણ્યા કેટલા આવશે તો કે 10 જો જો 6 ને કેટલા થાય 42 હવે 42 ઉપર લાવવાનો ઉપર ગુણાકાર યાદ રાખજો આસીમાં આવશે સેન્ટીમીટર સ્ક્વેર માં આવશે રાઈટ એકમ લગતા ગુણાને 22 નો 2 સાથે ગુણાકાર 44 થાય છે 22 નો 2 સાથે ગુણાકાર 44 44 ગુણ્યા 6 અને છેદમાં કેટલા આવે છે 100 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે રાઈટ ઓકે ચલો ફટાફટ હવે આપણો આન્સર આપી દઈએ પાઈ આર સ્ક્વેર ઇક્વલ પ્લસ માઇનસ ઓકે 44 ને આપણે 6 સાથે ગુણાકાર કરીને કેટલું કેટલા થશે 6424 નું ટુકડું વધી પડી 2 6424 24 25 ને 26 26 ના છેદમાં 100 સેન્ટીમીટર સ્ક્વેર મતલબ ફાઇનલી તમારો આન્સર આવ્યો 2.64
यानी कि आठ छेद वाला नला का कुल पृष्ठफल, ओके, आठ छेद वाला नलाकार कुल पृष्ठफल। थोड़ो विद्यार्थी मित्रों जो लीजिए जगह आपके पास थोड़ी नानी छेद में होता है, तो आ सूत्र शू तो के अंदर की वक्र सपाटी क्षेत्रफल वत्ता बाहर की वक्र सपाटी क्षेत्रफल वत्ता शू आवशे पायाना क्षेत्रफल नो तफावत। ओके चलो अंदर की वक्र सपाटी क्षेत्रफल कितना हो 908 सेंटीमीटर स्क्वायर, बाहर में वक्र सपाटी का क्षेत्रफल कितना हो 1064.8 सेंटीमीटर स्क्वायर वत्ता पायाना क्षेत्रफल नो तफावत कितना हो तो के 5.48 सेंटीमीटर स्क्वायर। और सिंपल निकाले ना शुरू कराओ से सरल जो वहीं करो से चलो 968 પછી એમ કીધું છે 1064 અને પછી એમ કીધું છે સોરી અહીંયા પાછું 8 છે બરોબર પોઈન્ટ 5.8 આ સરળ જો અહીં પોઈન્ટ ન હોય તો આપણે બે મીટર મૂકી શકીએ અને અહીં પોઈન્ટ પછી આપણે એસી મૂકી શકીએ। ચલો હવે આપણે પૂરો સરવાળો કરીએ તો કે આ 8 આ જગ્યા 10 પોઈન્ટ વધી પડી 1 8 ને 4 12 12 ને 1 13 13 ને 5 18 વધી પડી 1 6 ને 4 12 ને 1 13 વધી પડી 1 9 ને 1 કેટલા થઈ ગયા 10 વધી પડી 1 ને 1 કેટલા થઈ ગયા 2 એટલે કે 2038.08 સેન્ટીમીટર સ્ક્વેર। આ વિદ્યાર્થી મિત્રો તમારો થઈ ગયો ફાઇનલી આન્સર, રાઈટ क्वेश्चन विद्यार्थी मित्रों एकदम इजी से ध्यान થી જોશો બધું જ આવે છે। ખાલી આયા ધ્યાન રાખજો આપણે કેટલા પાયા લઈએ છીએ 2 પાયા યાની કે 1 નું પાયા સ્ક્વેર થાય પરંતુ મોટો છે તો ઉપર પણ મોટો આવશે આનો પાયા સ્ક્વેર આનો પાયા સ્ક્વેર એટલે 2 પાયા સ્ક્વેર નાનો પાયા સ્ક્વેર મોટો પાયા સ્ક્વેર 2 પાયા સ્ક્વેર યાની કે મોટા 2 પાયા સ્ક્વેર માંથી નાનો 2 પાયા સ્ક્વેર આપણે બાદ કરવાનો છે એટલે કે અહીંયા આપણે શું કરીએ છીએ 2 વડે ગુણાકાર કરવાનો છે રાઈટ એકદમ ઈઝી છે જો ના ખબર પડે તો તમે ફરવખત રિવાઇન્ડ કરીને જોઈ શકો છો રાઈટ ચલો નોટ ડાઉન કરી લેજો એક વખત